हेलो फ्रेंड्स, वेलकम टू द कॉमर्स एकेडमी यूट्यूब चैनल। सो 11th अकाउंट्स नी अंदर आपणे नामू शा माटे करी छी ए समझ्या, त्यारबाद नामानी अंदर एना अमुक शब्द छे मिलकत जेवो के ई आपणे समझ्या, त्यारबाद व्यवहार ना प्रकार समझ्या, आर्थिक बिन आर्थिक, आर्थिक ना प्रकार रोकड़ उधार अने अन्य, आर्थिक व्यवहार नी व्याख्या आपणे समझ्या के बे व्यक्ति वस्तु के सेवा नी फेरबदली रोकड़ अथवा उधार ऊपर करता होय तो आर्थिक व्यवहार थयो। अने आपणे जे नामू लखवानो छे अने हवे आपणे शीखशुं ए एनी अंदर जे आर्थिक व्यवहार की नोंद हशे ए धंधाकीय होवो जोईए, धंधा साथे संबंधित होवो जोईए। ओके, बिन आर्थिक व्यवहार नाणा नुं मूल्य मापी न शकाय एने कहेवाय। आर्थिक व्यवहार नी अंदर आपणे रोकड़ व्यवहार के जेमां रोकड़ शब्द नो उल्लेख होय अथवा नाम नो उल्लेख न होय। ओके, रोकड़ नी लेवड़ देवड़ थती होय तो ए व्यवहार ने रोकड़ व्यवहार कहेवाय। उधार व्यवहार એટલે કે જેમાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય, એટલે અત્યારે આપણે આજે ઈ બે શબ્દ સમજશું, દેવાદાર એટલે શું અને લેણદાર એટલે શું, બરાબર, દેવો લેણ ઊભો થાય તો ઈ ઉધાર વ્યવહાર તો કે જેમાં તમે રોકડની લેવડ દેવડ કરતા નથી, બરાબર, રોકડની લેવડ દેવડ આપણે કરતા નથી। ઓકે, તો ઈ તમારો ઉધાર વ્યવહાર। પછી અન્ય વ્યવહાર એટલે કે વિશિષ્ટ વ્યવહાર, અન્ય વ્યવહારમાં શું આવશે તો કે સર કે જે ધંધા સાથે સંબંધિત છે પણ રોકડ કે ઉધાર જો કઈ હોતું નથી, ચોરી થવી, નુકસાન થવું, એ અન્ય વિશિષ્ટ વ્યવહાર છે જેમાં બે કે વધુ વ્યક્તિ નથી હોતા, ફેરબદલી પણ નથી થતી, પણ ધંધા સાથે સંબંધિત છે અને નોંધવો જરૂરી છે, તો એ તમારા અન્ય વ્યવહાર થયા। પછી આપણે મિલકતની વ્યાખ્યા સમજ્યા કે મિલકત એટલે કે એવી વસ્તુ કે જે ધંધાની માલિકીની હોય, ધંધામાં આર્થિક સાધન તરીકે વપરાશમાં લેવાતી હોય, ઉપયોગી હોય, તો એ તમારી મિલકત થઈ। સમયને આધારે એના બે પ્રકાર પડે છે, ચાલુ અને બિનચાલુ। ચાલુ એટલે જેનો સમય 12 માસથી ઓછા સમય માટે ધંધામાં હોય તો એ ચાલુ મિલકત, બિનચાલુ મિલકત કોને કહેવાશે તો કે જે 12 માસથી વધુ સમય માટે આપણે ધંધામાં ઉપયોગમાં લેવાના છીએ તો એ બિનચાલુ મિલકત કહેવાશે। ઓકે, પછી આપણે ચેપ્ટર નંબર 2 નો એક ઉદાહરણ જોયું જેમાં આપણે ખાલી એક જોતા હતા કે આર્થિક કે બિન આર્થિક વ્યવહાર છે। હવે આપણે એનામાં જ આગળ વધતા બીજો ઉદાહરણ જોશું જેની અંદર આપણે એ સમજશું કે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે, આર્થિક છે તો રોકડ કે ઉધાર આપણે એ સમજવાના છે। ઓકે, સો એની અંદરનો બીજા નંબરનો વ્યવહાર પહેલો આપણે જોશું, ઉદાહરણ નંબર 2। ફર્સ્ટ, રૂપિયા 500 નો માલ રોકડે વેચ્યો। હવે આર્થિક વ્યવહાર થવા માટે શું જોઈએ તો કે સર બે વ્યક્તિ તો માલ વેચ્યો એટલે બીજો વ્યક્તિ હશે જ, વસ્તુ તો કે માલ વેચ્યો એટલે વસ્તુ છે, ફેરબદલી પણ થાય છે અને રોકડે છે એટલે આર્થિક વ્યવહાર તો છે જ, એની અંદર આ રોકડ વ્યવહાર પણ છે। કેવો છે? રોકડ વ્યવહાર, કેમ કે રોકડ શબ્દનો ઉલ્લેખ છે, બહુ જ ઈઝી। આર્થિક વ્યવહાર, એની અંદર રોકડ વ્યવહાર, ખ્યાલ આવ્યો? ત્યારબાદ રૂપિયા 800 નો માલ આપણે ખરીદ્યો। હવે સૌ પ્રથમ આર્થિક કે બિન આર્થિક તો કે સર વસ્તુ કે સેવા છે, ખરીદી છે એટલે બે વ્યક્તિ હશે જ અને ફેરબદલી પણ થાય એટલે આર્થિક વ્યવહાર છે, એ કન્ફર્મ થઈ ગયો, ધંધા સાથે છે, ખરીદી કરી છે, વસ્તુની ફેરબદલી થાય છે, બે કે વધુ વ્યક્તિ દેખાય એટલે આર્થિક વ્યવહાર છે। હવે અહીંયા તને કોઈનો નામ આપ્યો નથી, નામ ન આપ્યો હોત મેં તમને એઝ ઇટ ઇઝ કીધું કે જ્યાં નામ નહીં હોય ને તો તમારો રોકડ વ્યવહાર જ હશે, એટલે આ રોકડ વ્યવહાર છે, નામ આપ્યો નથી। જો નામ આપ્યો હોત અને રોકડ શબ્દ ન હોત તો ઉધાર વ્યવહાર થાય,
અહીંયા નામ આપેલ નથી બરાબર તો આ રોકડ વ્યવહાર છે બરાબર રોકડ શબ્દનો ઉલ્લેખ છે ને તમે ખરીદી કરશો ને તમે ખરીદી કરો રૂપિયા દેવા પડે તો તમારી રોકડ શું થશે ઘટાડો જોવા મળશે રોકડમાં ઘટાડો જોવા મળશે 900 નો માલ મીના ને વેચ્યો હવે બીજો વ્યક્તિ પણ છે વસ્તુ પણ છે ફેરબદલી પણ થાય છે મીના નામની બીજી વ્યક્તિ પણ છે વેચ્યો એટલે ફેરબદલી પણ થતી હશે વસ્તુ પણ છે એટલે આર્થિક વ્યવહાર તો થઈ ગયો હવે એનામાં રોકડ છે કેવું થાય તો ફક્ત તમને નામ આપ્યો છે શું આપ્યો છે અહીંયા નામનો ઉલ્લેખ છે રોકડ આપી કે નહીં એનો કોઈ જ ઉલ્લેખ નથી માત્ર ને માત્ર નામ છે તો નામ હોય તો ઈ ઉધાર વ્યવહાર કહેવાશે શું કહેવાશે ઉધાર વ્યવહાર કહેવાશે ખ્યાલ આવ્યો આર્થિક પણ કયો વ્યવહાર ઉધાર વ્યવહાર સૌથી પહેલા બેઝિક આ છો નામા નિયમ કે હું તમને જે પણ કહું ને તમને સૌથી પહેલા ચેક કરવાનું કે ધંધા સાથે રિલેટેડ છે કે નહીં એમાં આર્થિક વ્યવહાર છે કે નહીં રોકડ છે કે ઉધાર છે કે અન્ય છે ધંધા સાથે હશે તો પછી નોંધવું કેમ ને એ હવે શીખશું પેલા એ ચેક કરો નોંધાશે કે નહીં પછી સેકન્ડ સ્ટેપ કે નોંધશું કેમ નોંધશું એ પછીનો સ્ટેપ છે નોંધવો જરૂરી છે કે નહીં પેલા એ ચેક કરો બરાબર આ બધા ધંધા સાથે જ આપણે નોંધવા પડશે આપણે ઓકે ત્યારબાદ રૂપિયા 500 પગાર ના ચૂકવ્યા હવે સમજો પગાર એટલે શું આપણે ધંધામાં કે વ્યવસાયમાં કોઈ વ્યક્તિને કામ ઉપર રાખ્યો છે બરાબર કામ ઉપર રાખ્યો છે એટલે બે વ્યક્તિ થઈ ગયા આપણે રાખ્યો છે એ કામ કરે છે આપણે કામ ઉપર રાખ્યો એ કામ કરે છે બે વ્યક્તિ થઈ ગયા એની સેવાનો આપણે લાભ લઈએ છીએ ધંધો એ વ્યક્તિની સેવાનો લાભ લે છે બે વ્યક્તિ સેવા આપે છે સામે આપણે એને રૂપિયા દઈએ છીએ પગાર એની સેવાની સામે આપણે પગાર ચૂકવીએ છીએ આર્થિક વ્યવહાર તો છે જ બરાબર આર્થિક વ્યવહાર છે અહીંયા ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર પણ છે ચૂકવ્યા શબ્દ છે એટલે કે તમારી રોકડની જાવક થઈ આપણી રોકડ ઘટી અહીંયા ધંધાની રોકડ શું થાય છે ઘટાડો થાય છે આર્થિક વ્યવહાર એનામાં પણ રોકડ વ્યવહાર બરાબર સમજાવું તમને કે ધંધા માટે વ્યક્તિની જરૂર હતી એ વ્યક્તિને આપણે કામ ઉપર રાખ્યો એની સેવાનો લાભ લીધો આપણે એને પગાર ચૂકવ્યો એટલે આ ખરેખર હું તો ધંધાનો ખર્ચો કહેવાય શું કહેવાય આપણે કહીએ ખર્ચો આ એક જાતનો ખર્ચ થયો એક વસ્તુ તમને કીધું તમે ખર્ચ ત્યારે જ કરશો સામે આપણે લાભ થતો હોય તો જ આપણે ખર્ચ કરશો નહીતર આપણે ખર્ચ કરવાના નથી એની સેવાનો લાભ લીધો એટલે રૂપિયા લીધા ત્યારે આ ખર્ચ કર્યો બરાબર એટલે લાભ હશે ને તો જ ખર્ચો કરતો હશે બેનિફિટ હશે તો જ માણસ રૂપિયા વાપરે પાંચમો સોરી આજ પાંચમો હતો એની અંદર હવે ચોથો રહી ગયો ચોથો રહી ગયો 2000 નો માલ નૂતન ને રોકડે વેચ્યો હવે સમજો નૂતન નામનો બીજો વ્યક્તિ છે વસ્તુ પણ છે વેચ્યો છે એટલે ફેરબદલી પણ થાય બરાબર વ્યક્તિ પણ છે વસ્તુ પણ છે ફેરબદલી પણ છે હવે આર્થિક વ્યવહાર તો થઈ ગયો વસ્તુની ફેરબદલી થાય છે બે વ્યક્તિ પણ છે હવે આર્થિક ની અંદર રોકડ છે કે ઉધાર તો મેં તમને કીધું નામ આપ્યું તો ઉધાર પણ નામ આપ્યું હોય ને તો રોકડ શબ્દ ન હોવો જોઈએ બરાબર હવે અહીંયા જો નામ છે નૂતન પણ સામે રોકડ શબ્દ છે તો પછી નામનું મહત્વ રહેતું નથી આર્થિક વ્યવહાર પણ એની અંદર આ રોકડ વ્યવહાર થશે કેમ કે તમે માલ વેચો છો તમને રોકડની આવક થાય છે રૂપિયા વધે છે આપણે રોકડા વધે છે બરાબર એટલે આર્થિક વ્યવહાર પણ એની અંદર રોકડ વ્યવહાર કહેવાશે ઓકે ત્યારબાદ સિક્સ્થ રૂપિયા 800 વીમા પ્રીમિયમ ના ભર્યા અગેઈન આ એક સેવા છે આપણો ખર્ચ છે વીમા પ્રીમિયમની સેવાનો આપણે લાભ લઈએ છીએ વીમાની સેવાનો આપણે લાભ વીમો શું એ આપણે ઓસીમાં તમે ભણશું આપણે બરાબર છે
तो અહીંયા વીમા નામની સેવાનો લાભ લઈએ છીએ જેમાં આપણે પ્રીમિયમ ચૂકવવાનો થાય એ આપણે ભર્યા ભર્યા એટલે રૂપિયા દીધા હશે એટલે બીજી વ્યક્તિ પાસેથી વીમા નામની સેવાનો આપણે લાભ લીધો બરાબર એટલે આર્થિક વ્યવહાર થી કો ધંધા સાથે સંબંધિત છે આર્થિક વ્યવહાર છે હવે એમાં રોકડ છે કે નહીં ભર્યા એટલે રૂપિયા દીધા હશે આપણે રૂપિયા દીધા હશે અને એમ પણ અહીંયા કોઈ નામ આપ્યો નથી નામ આપ્યો નથી અને ભર્યા શબ્દ છે એટલે કે છે રોકડની જાવક થઈ જાય રોકડની જાવક થઈ ગયો એટલે આર્થિક વ્યવહાર એનામાં પણ આ શું થશે રોકડ વ્યવહાર ઓકે એનામાં આગળ 7th પોઈન્ટ બસોનો માલ નમૂના તરીકે મફત મળ્યો રૂપિયા 200 નો માલ નમૂના તરીકે મફત મળ્યો હવે સમજો બિનાથી એટલે શું છો જેનો નાણામાં મૂલ્ય માપી ન શકાય અથવા ધંધાને કંઈ અસર ન કરતો હોય હવે અહીંયા સમજો મને તો મફત મળ્યો ને ભલેનો મૂલ્ય 200 છે મને શું છે મફત મળ્યો છે આપણે રૂપિયા દીધા નથી નથી આપણે ભવિષ્યમાં દેવાના સમજો એક વ્યક્તિ આવ્યો મને મફતમાં માલ દઈ ગયો બરાબર મફતમાં માલ આપી ગયો મને એને હમણાં પણ રૂપિયા નથી દેવાના અને ભવિષ્યમાં પણ નથી દેવાના બરાબર ધંધાને પૂરેપૂરો ફાયદો જ છે કોઈ પ્રકારનું નુકસાન પણ નથી રોકડ વ્યવહારમાં પણ નહીં આવે કેમ કે રૂપિયા આપણે નથી દીધા ઉધારમાં પણ નહીં આવે શું કામ કેમ કે ભવિષ્યમાં પણ આપણે રૂપિયા ચૂકવવાના નથી અન્યમાં પણ નહીં આવે કેમ કે ધંધાને હું જોવા જઈએ તો આ મફત માલના કારણે કંઈ અસર કરતો નથી મફત માલ દેતો ભલે ન દેતો નહીં ધંધાને કોઈ અસર થતી નથી તો આ કેવો કહેવાશે બિન આર્થિક વ્યવહાર કેવો કહેવાશે બિન આર્થિક વ્યવહાર સમજો તમે કોઈ વ્યક્તિ આવીને માલ દઈ ગયો કેમ ને હમણાં રૂપિયા નથી દેવાના ને પછી નથી દેવાના એટલે રોકડ કે ઉધાર થશે નહીં અન્યમાં પણ નહીં આવે કેમ કે ધંધાને કોઈ રીતે અસર કરશે નહીં આપણે નુકસાન કે કઈ જાતો નથી સમજાણો તમને ખ્યાલ આવ્યો ઓકે રૂપિયા 5000 નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું સમજો ફર્નિચર એટલે વસ્તુ આપણે લઈ આવે એટલે ફેરબદલી થઈ બરાબર ધંધા માટે જરૂરી હશે ફર્નિચર લઈ ગયા એટલે આ મિલકત છે આપણી ઓકે ને અહીંયા કને શ્રીજી ફર્નિચર નું નામ આપ્યું છે સમજાય ઘણાને એટલે કે રોકડ છે રોકડ નથી શ્રીજી ફર્નિચર દુકાન નું નામ આપ્યું છે રોકડ શબ્દનો ઉલ્લેખ નથી પણ નામ છે નામ છે પણ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી એટલે આ આર્થિક પણ એની અંદર ઉધાર વ્યવહાર થશે આર્થિક પણ કેવો ઉધાર વ્યવહાર કહેવાશે ખ્યાલ આવ્યો તમને બહુ જ સિમ્પલ છે ઓકે હવે આની અંદર આપણે સમજી એક મેં શબ્દ કીધો તો દેવાદાર અને લેણદાર એટલે આ ક્યારે થાય સમજો તમે સમજી લો કે આ વ્યક્તિ નોર્મલી વેચનાર હોય કે કોણ વેચનાર હોય ને આ ઉધાર ખરીદનાર હોય સમજી લો કે આ એબીસી છે આ એક્સ વાય ઝેડ છે એક્સ વાય ઝેડ એબીસી પાસેથી ઉધાર ખરીદી કરે બરાબર એક્સ વાય ઝેડ છે એબીસી પાસેથી શું કરે છે ઉધાર કરે છે તો એક્સ વાય ઝેડ માલ ખરીદી આવ્યો છે તો એક્સ વાય ઝેડ માટે એક્સ વાય ઝેડ ના ચોપડા હશે ને ચોપડા કોના એક્સ વાય ઝેડ ના ચોપડામાં એબીસી એનો લેણદાર કહેવાય એક્સ વાય ઝેડ એક્સ વાય ઝેડ માટે એના ચોપડામાં એબીસી લેણદાર કહેવાશે કેમ કે એક્સ વાય ઝેડ એની પાસેથી ઉધાર ખરીદી કરી છે
એટલે એને રૂપિયા એબીસી ને દેવાના છે એટલે એક્સ વાય ઝેડ માટે કહું છું એના ચોપડામાં લેણદાર તરીકે કોણ આવશે એબીસી ઓકે એ વેપારી છે એબીસી ના ચોપડામાં એક્સ વાય ઝેડ દેવાદાર કહેવાશે શું કહેવાશે દેવાદાર કેમ કે એબીસી એ ઉધારમાં એક્સ વાય ઝેડ ને વેચ્યો એટલે એના ચોપડામાં એક્સ વાય ઝેડ દેવાદાર છે કેમ કે એબીસી એ એક્સ વાય ઝેડ માટેથી પાસેથી રૂપિયા લેવાના છે બરાબર એટલે એક્સ વાય ઝેડ ને જ્યારે દેવાના હોય ને દેવાના હોય સામેવાળાને ત્યારે એ સામેવાળો વ્યક્તિ એક્સ વાય ઝેડ ના ચોપડામાં સામેવાળો વ્યક્તિ એક્સ વાય ઝેડ ના ચોપડામાં લેણદાર કહેવાય બરાબર એ જ રીતે એબીસી ને જ્યારે કોઈ પાસેથી લેવાના છે તો એ વ્યક્તિ જેની પાસેથી લેવાના છે એનો દેવાદાર કહેવાય આ ઉધાર વ્યવહારમાં જ આવો તમને જોવા મળશે પછી જયારે હિસાબ પૂરો કરે ત્યારે આ દેવાદાર લેણદાર નીકળી જશે ઓકે ખબર પડી તમને ગુડ અને રોકડમાં જરૂરી નથી કે રોકડ જ હોય એમાં બેંક શબ્દનો પણ ઉલ્લેખ હોઈ શકે છે કેનો ઉલ્લેખ બેંક શબ્દનો પણ ઉલ્લેખ હોઈ શકે છે બરાબર એટલે એમ તમે કીધું હોય કે ચેક ચૂકવ ચેક થી આપ્યા ચેક મળ્યો તો એ પણ એઝ ઇક્વલ ટુ તમારો રોકડ જ કહેવાશે રોકડ વ્યવહાર જ કહેવાશે હવે એના પછીનો એક શબ્દ આપણે સમજવાનો છે વાઉચર આ તમારો દરેક વ્યવહારનો બેઝ છે બરાબર શું છે બેઝ પોઈન્ટ છે વાઉચર વાઉચર વગર કોઈ પણ નોંધણી થશે નહીં મતલબ સર મેં આજે ખરીદી કરી એનો બિલ હશે એ બિલ ને વાઉચર કહેવાય ખરીદીનો બિલ એ વાઉચર હશે એ બિલ હશે તો જ નોંધણી થશે બિલ નહીં હોય તો નોંધણી નહીં થાય મેં માલ વેચ્યો મેં એને બિલ આપ્યો એ વાઉચર જ કહેવાશે એ વેચાણનો બિલ હશે તો નોંધણી હશે નહીતર નહીં થાય હું કોઈ પ્રોપર્ટી લઈ આવ્યો એમાં બિલ હશે જ દસ્તાવેજી પણ એ હશે તો નોંધણી થશે નહીતર નોંધણી નહીં થાય બેંકમાં રૂપિયા ભરીએ તો એમાં જો બેંક તમને સ્લીપ આપે પેઇન સ્લીપ ભરવાની એ સ્લીપ સાચવવી પડે એને પણ વાઉચર જ કહેવાય સર ઉધાર માલ વેચ્યો હોય તો તમે લખશો ને બિલ તો ન બનશે ઉધાર માલ વેચ્યો રોકડે માલ વેચ્યો ઉધાર ખરીદી કરી રોકડે ખરીદી કરી બિલ તો હશે એ તમામને વાઉચર કહેવાશે એટલે કે દરેક વ્યવહારનો પુરાવો પુરાવા કહેવો જોઈએ ને તમે ધંધો કરો છો એના પુરાવા શું વ્યવહાર કર્યા એના પુરાવા શું એ પુરાવો હશે તો નોંધણી થશે નહીતર નોંધણી નહીં થાય નહીતર તમે એમને તો નામ લખી નહીં શકો ને એમને નામ તમને જ્યારે પણ તમારા ચોપડા લખે ને એની સાથે બિલ હોવા જરૂરી છે બિલ એટલે કે વાઉચર્સ હોવા જરૂરી છે વાઉચર વગર એક પણ નોંધણી થશે નહીં એક પણ તમારી એન્ટ્રી વેલિડ એટલે કે સાચી ભાષામાં તો કાયદાકીય ગણવામાં નહીં આવે એટલે માન્ય ધરાવવામાં નહીં આવે એટલે દરેક વ્યવહાર તમે જે નોંધવા માંગો છો તો દરેક વ્યવહારનો પુરાવો હોવો જોઈએ જે પુરાવાને વાઉચર કહેવામાં આવે છે આ તમારો કહી શકો કે આધાર સ્તંભ છે શું છે આધાર સ્તંભ અથવા પ્રથમ પગથિયો વાઉચર વગર તમે આગળ વધશો નહીં સપોઝ તમે કોઈ વ્યવહાર કર્યો રૂપિયા પણ દીધા છે અથવા રૂપિયા આપ્યા છે માલ લીધો માલ આપ્યો છે વોટ એવર ઇટ ઇઝ એનો વાઉચર નથી નોંધણી નહીં થાય ગમે તેટલા હોય વાઉચર હોવો જરૂરી છે બિલ હોવો જરૂરી છે બિલ વગર થશે બેંકમાં રૂપિયા ભર્યા બેંકમાં રૂપિયા કાઢ્યા તો એનો પણ તમારી અને સ્લીપ કે કઈ હોવો જોઈએ બરાબર તમે ચેક આપો છો તો ચેક પણ હશે એમાં ઘણા બધા તમને એમાં દસેક તમારા નામ પણ આપેલા છે એની અંદર નવોનો ખર્ચના બિલ હવે સમજી લો કે હું કોઈને પગાર ચૂકવું છું તો ખરેખર એની પણ એક પેમેન્ટ રિસીપ્ટ બની મેં પગાર ચૂકવ્યો ને એની પેમેન્ટની રિસીપ્ટ બની ગયો તો એ હોવું જોઈએ મને રૂપિયા મળે છે તો એની કઈક રિસીપ્ટ હોય રસીદ કઈ પણ હોવું જોઈએ બરાબર છે
वाउचर हे तो ई व्यवहार की नोंधणी थशे, ई खर्च नो नोंधणी थशे, ई आवक नी नोंधणी थशे, नहींतर थशे नहीं। तमे उधार ऊपर व्यवहार करो छो तो एनी पण नोंधणी करवा माटे बिल्क के रिसीट कहीं पण एक आधार स्तंभ तरीके तमारी कने वाउचर होवो जरूरी छे, एना वगर थशे नहीं। बराबर, तो अत्यार सुधी आ लेक्चर मां आ टॉपिक सुधी आपणे राखी छे। हवे अगर आपणे व्यवहारनी बेवडी असर ने खाताओना प्रकार समझसो, ओके ने, त्यार बाद आपणे नामाना चित्रण नियम छे प्रोपर के रीते करशो नेक्स्ट लेक्चर में आपणे जोशो। अत्यार सुधीमां काई पण डाउट हो तो यू केन आस्क मी फ्रीली, तमे वांधो नथी, आरामथी पूछी शको छो। एंड एंड अगेन अनाउंसमेंट, तमारा ओसी इकोना लेक्चर चालू थाय छे, सो एनी अंदर जोडावा माटे तमे लास्ट लेक्चर मां पण नंबर आप्या हता, शेर कर्या हता, तो मैसेज करो एटले लिंक तमने मोकलता हूँ, सेंड करूँ के बेचिस क्यारे क्यारे तमारा शेड्यूल थाय छे। ओके, थैंक यू ऑल ऑफ यू।